આ વર્ષે મેં ગ્રોવિટનું જે મલ્ચિંગ લીધું એમાં સારા ઘણા ફાયદા થયા છે મને. અને પહેલાં પહેલું તો પ્રોડક્શનમાં પણ સારું છે, ક્વોલિટી પણ સારી છે, બીજું કે દવાનું અને ફર્ટિલાઇઝરનું ખર્ચો બહુ કમ થઈ ગયો છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો દોસ્ત મુકેશ જિંજાલા, ગ્રોઇટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સુરત થી. ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છે દીપેનભાઈની મુલાકાતે, જે આણંદ જિલ્લાના ઓડ ગામના વતની છે અને ખરેખર એક યુવાન ખેડૂત છે અને ખૂબ જ સરસ ખેતી કરે છે. આમ જોવા જઈએ તો ટામેટાની ખેતી છે, મરચીની ખેતી છે, એવા ઘણા બધા શાકભાજીની ખેતી કરે છે, પોતે જ ધરુ ઉછેર કરી અને આ સરસ મજાની શાકભાજીની ખેતી કરે છે. તો આજે આપણે દીપેનભાઈ પાસેથી જાણશું કે જે ગ્રોઇટનું પ્લાસ્ટિક મલ્ચ લીધા પછી તેને ક્યાં ક્યાં ફાયદા થયા છે અને આ મરચીની ખેતી જો બીજા ખેડૂતને કરવી હોય તો કઈ રીતે કરવી અને કઈ રીતે ઉત્પાદન વધારવું. તો આપણે દીપેનભાઈની પહેલાં તો એનો પરિચય લઈએ કે દીપેનભાઈ કઈ રીતના છે, કેટલું ભણેલા છે, ક્યાં ગામના વતની છે, કેટલા વર્ષથી ખેતી કરે છે. તો દીપેનભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી ગ્રોઇટ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલમાં. મને તમારો થોડો ટૂંકમાં પરિચય આપી દો. મારું નામ દીપેન છે, હું ઓડ ગામનો છું. હું ટોટલ ડિપ્લોમા એન્જિનિયરિંગ પાસ કર્યું છે મેં અને 10-12 વર્ષથી હું ખેતી કરું છું. આ વર્ષે મેં ગ્રોવિટનું જે મલ્ચિંગ લીધું એમાં સારા ઘણા ફાયદા થયા છે મને. અને પહેલાં પહેલું તો પ્રોડક્શનમાં પણ સારું છે, ક્વોલિટી પણ સારી છે, બીજું કે દવાનું અને ફર્ટિલાઇઝરનું ખર્ચો બહુ કમ થઈ ગયો છે. દીપેનભાઈ, તમે મને એ જણાવો કે તમે જ્યારે આ ગ્રોઇટ સાથે નહોતા જોડાણ, એની પહેલાં તમે પ્લાસ્ટિક મલ્ચિંગ વાપરતા હતા? વાપરતા હતા. ઓકે, તો હવે દીપેનભાઈ પાસેથી આપણે પહેલા ટૂંકમાં મરચીની ખેતી વિશે જાણશું કે દીપેનભાઈ, જે ખેડૂતને મરચીની ખેતી કરવી હોય તો શરૂઆતમાં કઈ રીતના બેડ બનાવવા પડે, બેડ બનાવ્યા પછી જે બેડની સાઇઝ છે કેટલી રાખવી પડે, પ્લાસ્ટિક મલ્ચિંગનું જ્યારે ચયન કરે ત્યારે પ્લાસ્ટિક મલ્ચિંગ કઈ રીતનો હોવો જોઈએ, કયા કલરનો હોવો જોઈએ, કઈ સિઝનમાં કયા પ્રકારના પ્લાસ્ટિક મલ્ચિંગ વાપરવું, કયા કયા ખાતરનો ડોઝ આપવો અને મરચીમાં કઈ કઈ વેરાયટી વાપરવી, વેરાયટી વાપર્યા પછી ખેડૂતને કઈ કઈ કાળજીઓ રાખવી, આવી ટૂંકમાં આપણે તમારી પાસેથી માહિતી લઈએ. તો શરૂઆતમાં મને જણાવો કે ખેતરની તૈયારી તમે કઈ કઈ રીતે કરી? પહેલા ખેતરની તૈયારી બેડ પાડીને કરીએ, 5 ફૂટ 5.5 ફૂટના બેડ તૈયાર કરીએ છીએ. પછી આની ઉપર ડ્રીપ પાથરી અને મલ્ચિંગ રેડી કરીએ. મલ્ચિંગ જે કરું શરૂઆતમાં જે લઈએ આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં, એ બ્લેક એન્ડ વ્હાઈટ વાપરવું સારું, સિલ્વર બ્લેક કરતા. ઓકે, કારણ કે ટેમ્પરેચર અપડાઉન થયા કરે ઓગસ્ટ ને સપ્ટેમ્બરમાં, એના કરતાં વ્હાઈટ હોય ઉપર તો સનલાઇટ કરું એ ઓછું કરે. ઓકે, અને શરૂઆતમાં બેડ જે તમે બનાવ્યા, બેડ બનાવ્યા પછી તમારે બેઝલ ડોઝમાં શું શું આપેલું? બેઝલ ડોઝમાં ડીએપી, પોટાશ, મેગ્નેશિયમ, ફેરસ છે, અમુક માઇક્રોન્યુટ્રન્ટ્સ છે, એ બધું ભેગું કરી નીચે બેડમાં આપી દીધું. બરોબર, બેડમાં આપ્યા પછી તમે ડ્રીપ પદ્ધતિ છે એ ચાલુ કરી દીધી. ઓકે, એ કર્યા પછી તમે પ્લાસ્ટિક મલ્ચિંગ જે હોલ વાળું છે એ તમે પસંદ કર્યું? પસંદ કર્યું. ઓકે, તો શરૂઆતમાં આપણે મરચીની ખેતી જે ખેડૂતને કરવી હોય તો કયા મહિનામાં એને વાવેતર કરવું જરૂરી છે? અત્યારે તો અમે વહેલું તો કરીએ છીએ, પણ જે મેઇન ટાઈમ જે છે ઓક્ટોબરનો ટાઈમ છે. અચ્છા, ઓક્ટોબરમાં 15 ઓક્ટોબર પછી એ સિઝન બેસ્ટ છે. ઓકે, અમે થોડું આગળ લઈએ છીએ, વધારે ખરું ને, થોડું આગળ લઈએ ટ્રાય પૂરતું કે કેવું રિઝલ્ટ મળે છે અમને. બરોબર, હવે તમે મને એ જણાવો કે મરચીનું તમે ધરુ તૈયાર કર્યું, એ કઈ કઈ વેરાયટી ખેડૂતોને કરવી હોય તો સારામાં સારી પડે છે? એ ધરુમાં છે VNR 332 છે, પછી ઓમેગા છે, ક્લાઉઝનું 6300 છે અને ક્લાઉઝ કંપની 158 છે. બરોબર, આ વેરાયટી છે એ ખેડૂતો માટે ખૂબ જ સારી છે. ઓકે, હવે તમે જ્યારે ધરુ ઉછેર કર્યા પછી જ્યારે 40-45 દિવસનું ધરુ થઈ જાય, 30-35 દિવસનું ધરુ થાય પછી તમે ડાયરેક્ટ મલ્ચિંગમાં હોલ તમારે રેડી જ આવેલા હતા તમે પાડેલા? હોલ રેડી હતા. અચ્છા, તો તમે જે વાવેતર કર્યું છે મરચીનું કેટલા ફૂટના અંતરે કરેલું છે? જીગજેકમાં કરેલું છે કે સેન્ટરમાં છે? 18 ઇંચે જીગજેક છે. અચ્છા, 18 ઇંચે જીગજેક તમે કરેલું છે. બરોબર, હવે તમે જ્યારે ધરુ વાવેતર કર્યા પછી ખેડૂતને શું શું કાળજી રાખવી પડે? શરૂઆતમાં કેવા કેવા પ્રશ્નો આવે છે? શરૂઆતમાં પ્રશ્નો આવે, ની પહેલા પહેલા તો નિમોટેનો પ્રશ્ન આવે છે. બરોબર છે, 15-20 દિવસ એટલે નિમોટેનો પહેલા પહેલો પ્રશ્ન આવી જાય છે. ઓકે, પછી અમુક ફંગસનો પ્રોબ્લેમ રહે છે, બ્લેક એન્ડ વ્હાઈટમાં જે છે ને ફંગસનો પ્રોબ્લેમ વધારે આવે છે, જ્યારે સિલ્વર બ્લેકમાં ઓછો આવે છે. બરોબર, નીચે ફંગીસાઇડ જેટલું આપેલું હોય એટલું સારું છે. બરોબર, હવે મને એ તમે જણાવો કે જે ખેડૂતો અત્યારે માર્કેટમાં ઘણા પ્રકારના પ્લાસ્ટિક મલ્ચિંગ મળે છે, તો તમે આ ગ્રોવિટનું પ્લાસ્ટિક મલ્ચિંગ જ કેમ પસંદ કર્યું, એ કરવા પાછળનું કારણ શું છે? ગ્રોવિટનું મલ્ચિંગ જે છે એ થોડું હાર્ડ છે, એટલે થોડું થિકનેસમાં જાડું છે, એના કારણે સનલાઇટ અંદર પૂરેપૂરું જતું નથી, પાછું પડે છે. બરોબર, અને બીજું નિંદામણનો ખર્ચો છે આ છે એ ઓછો થઈ જાય છે. બરોબર છે, એટલે મતલબ ગ્રોઇટનું પ્લાસ્ટિક મલ્ચિંગ ખેંચવામાં તૂટતું પણ નથી, યુવી પ્રોટેક્ટેડ પણ છે, સલ્ફર પેસ્ટિસ રેઝિસ્ટન્સ પણ છે. અને ખાલી ખેડૂત એવું નથી કે ભાઈ સસ્તી ક્વોલિટીનું તમે સસ્તા ભાવનું પ્લાસ્ટિક મલ્ચિંગ લાવો પાથરી જેટલું ઉત્પાદન વધે એવું નથી હોતું, પણ ગ્રોઇટનું પ્લાસ્ટિક મલ્ચિંગ એવું છે કે જે બધા જ ક્રાઇટેરિયા મેચ થાય છે, યુવી છે, સલ્ફર પેસ્ટિસાઇડ છે, એના કારણે ખેડૂતને ઉત્પાદનમાં પણ વધારો થાય છે. પહેલા જે તમે પ્લાસ્ટિક મલ્ચિંગ વાપરતા હતા અને આ વખતે પ્લાસ્ટિક મલ્ચિંગ કર્યું છે, તો તમને શું લાગે છે કે પ્લાસ્ટિક મલ્ચિંગ સારી ક્વોલિટીનું વાપરવાથી શું ફાયદો થાય છે?
પ્લાસ્ટિક મલ્ચિંગ સારી ક્વોલિટી વાપરવાથી પહેલાં દવાનો ખર્ચો અને ફર્ટિલાઇઝરનો એ ખર્ચો ઓછો થઈ જાય છે. બરોબર. દવા તો અમે પહેલાં જે કરતા હતા 6-7 દિવસે, એના બદલે વખતે 12-15 દિવસે કરી દીધું છે. બરોબર. કારણ કે એક જોવા જઈએ તો એક એકરમાં એક બેરલ દવા જાય. બરોબર. એક બેરલ દવા તમે જાણો તો 2000-2500 પીપ થાય, એટલે બે દવા મારી 6-6 દિવસે, એના બદલે એક જ દવા બચી ગયું. કોસ્ટિંગ પહેલા ડાઉન ત્યાં થઈ ગઈ છે, એટલે ઓટોમેટિક કોસ્ટિંગ તમારું ત્યાં ડાઉન થઈ ગયું. હવે મારે બીજું એ જાણવું છે કે એક એકરમાં મરચીના જે છોડ છે એ એક એકરમાં કેટલા છોડ આવે છે, જે તમે અત્યારે ડિસ્ટન્સ મેન્ટેન કર્યું છે એ પ્રમાણે? અત્યારે જે મારે જે 18 ઇંચ છે ઝિગઝેગ, એમાં 6000 છોડ આવે. 6000 છોડ આવે એક વીઘે, એટલે હેક્ટરે એકરે જોવા જઈએ તો 12000. એકરે 12000 જેવા છોડ આવી જાય છે. બરોબર. હવે મારે તમને એ જાણવું છે કે આ મરચીનું ઉત્પાદન કેટલા સમય પછી ચાલુ થઈ જાય? 45 દિવસ ચાલુ થઈ જાય. 45 દિવસ પછી તોડાઈ ચાલુ થઈ જાય. ચાલુ થઈ જાય. ઓકે. હવે તમે જે એક એકરમાં વાવેતર કરેલું છે, તો તમારે અત્યાર સુધીમાં જે આ પ્લોટ જોઈએ છે એ કેટલા મહિના જૂનો છે? 2.5 મહિના જૂનો છે. અને કેટલી વાર તમે આમાં 3 વાર તોડી ગયા છે? 3 વાર તોડાઈ કરી છે. ઓકે. હવે જે ચોથી વારી રેડી છે તોડવાની. હવે ચોથી વારમાં રેડી થઈ ગઈ છે. 2 દિવસમાં રેડી તોડવાનું ચાલી રહ્યું છે. અંદાજિત આપણે ખેડૂતને ખર્ચો જોવા જઈએ તો અંદાજિત ધરું તૈયાર કરવાનો કેટલો ખર્ચો આવી જાય? ધરું તૈયાર કરવાનો ખર્ચો તમે જોવો તો એક છોડવે પર 1 રૂપિયો ગણવાનો, એટલે 6000 12000. બરોબર. 12000 થાય. મલ્ચિંગનો ખર્ચો? મલ્ચિંગનો ખર્ચો અલગ, મલ્ચિંગનો ખર્ચો રેટ પર છે. બરોબર. કયું મલ્ચિંગ છે કયું છે? અંદાજિત 10-12000. 12000 જો વ્હાઇટ બ્લેક લો તો 12000 ખર્ચો પડે. 24000 એકરે. ઓકે. બરોબર. અને જો સિલ્વર બ્લેક લો તો ઓછો થઈ જાય સિલ્વર બ્લેક. પણ ઈ ખર્ચાને હમ ખેડૂતને બીજા ઘણા બધા ફાયદા તો છે. દવાનો ખર્ચો કે મારે અત્યારે જોવા જાવ તો મેં એવું ધારું તો મારે મલ્ચીના પૈસા વસૂલ થઈ ગયા એવું કહેવાય. બરોબર. ખૂબ સરસ. નાના દવામાં જ દવા મારી ઓછી થઈ ગઈ છે એના કરતા. આમ જોવા જઈએ તો મરચીમાં ખેડૂતો કેટલા સ્પ્રે લેતા હોય છે અંદાજિત? અંદાજિત 1 મહિનામાં 3-4 સ્પ્રે આવે. 4 સ્પ્રે લેતા હોય છે. તમે એક જ સ્પ્રે મેરો? મારે બી 2 સ્પ્રે છે. મહિનાના 2 સ્પ્રે છે, એટલે 2 સ્પ્રે 4 ને 2.5 મહિના 5 સ્પ્રે પર થયા. 5 સ્પ્રે પર જાય એટલે 10 સ્પ્રે મારે થયા. બરોબર. એટલે તમારે સ્પ્રે 50% ઓછા થશે. હવે આપણે વાત કરીએ તો એક એકરમાં કેટલું ઉત્પાદન આવે છે મરચીનું? અત્યારે તો જો હાલની તારીખમાં આમ જોવા જઈએ એકરમાં જોવા 1500 મણ નીકળે. 1500 મણ નીકળે. અને એવરેજ શું ભાવ મળે છે? એવરેજ ભાવ અત્યારે તો કંઈ કહેવાતું નથી, કારણ કે ગયા વર્ષે ભાવ ઓછો રેટ બધા હતા. ગયા વર્ષે 60-70 ભાવ હતો, અત્યારે 30-35 રૂપિયા પર કિલો પર કેજી મળે. એવરેજ તમારે 20 રૂપિયા પકડીને ચાલવાનું 1 કિલો. હવે મરચીની ખેતી ખેડૂતને કરવી હોય તો અંદાજિત ખર્ચો બરચો બધું કાઢતા એને કેટલો પ્રોફિટ થઈ શકે તમારા અંદાજ પ્રમાણે? પ્રોફિટ અંદાજ પ્રમાણે થાય અમે 20 રૂપિયા લખી ગણીએ તો 1-1.5 લાખ રૂપિયા પ્રોફિટ. જો તે ખેડૂતો સારી રીતે ખેતી કરે, સારું પ્લાસ્ટિક મલ્ચિંગ વાપરે અને સારી દવાઓ વાપરે તો થઈ શકે છે. એટલે ખરેખર દીપેનભાઈ તમે ખુબ સરસ માહિતી આપી. તમે ગ્રોઇટ સાથે જોડાણા, ગ્રોઇટ નું પ્લાસ્ટિક મલ્ચિંગ વાપરું, ખેડૂતોને એ માહિતી આપો કે તમારા કેટલા વીઘા જમીનમાં પ્લાસ્ટિક મલ્ચિંગ કરો છો? અત્યારે 30 વીઘા મલ્ચિંગ કર્યું છે મેં. 30 વીઘા મરચો છે, 30-30 વીઘામાં ગ્રોવિટ નું મલ્ચિંગ વાપરેલું છે. શરૂઆત તમે કઈ રીતના કરી ગ્રોવિટ ની? શરૂઆતમાં ગ્રોવિટ ની જે અમે ત્યાં સુજીતભાઈ ત્યાં આવ્યા હતા એ વાત કરી હતી કે ગ્રોવિટ નું મલ્ચિંગ વાળા આવ્યા છે આગળ, તો વાત કરવા તમે આપણે ટ્રાય કરી. એટલે પેલા મેં કર્યું 2-1 એકર ટ્રાય કર્યું હતું. 1 એકરમાં ટમેટામાં સારું લાગ્યું, તો પછી મેં 2 એકર મરચીનું વાવેતર કર્યું છે, એમાં પણ પાછા સારું લાગ્યું. એટલે ટોટલી પછી મેં બધું મલ્ચિંગ ગ્રોવિટનું પસંદ કર્યું છે. નાના ખૂબ સરસ દીપેનભાઈ તમે તમારો વ્યૂ ખેડૂતોને આપો. તો ખેડૂત મિત્રો તમને એટલું જ કહેવાનું કે સારી ક્વોલિટીની ગુણવત્તાવાળું બિયારણ વાપરો, સારી ક્વોલિટીનું મલ્ચિંગ વાપરો, તો ખરેખર તમે તમારી ખેતીમાં કંઈક નવું ઉત્પાદન લઈ શકો છો અને સારો એવો પ્રોફિટ તમે તમારી ખેતીમાંથી લઈ શકો છો. દીપેન જેવા ખેડૂત મિત્રોની મુલાકાત લો, એના આ ફિલ્ડમાં તમે જુઓ તો ખરેખર તમને જાણવા મળે છે કે કઈ રીતે તે ટેકનોલોજીની આધારિત ખેતી કરે છે અને સારામાં સારું ઉત્પાદન દીપેનભાઈ લે છે. તો દીપેનભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ગ્રોઇટ સાથે જોડાવા બદલ. તો હવે છેલ્લે તમે ખેડૂત મિત્રોને સારો સંદેશો આપો કે ખરેખર ખેતી સાથે જોડાવું જરૂરી છે અને ખેતીમાંથી પ્રોફિટ છે કે નહીં. હવે ખેતીમાં પ્રોફિટ છે પહેલાં જેવું નથી રહ્યું, હવે ખેતી કરવી જરૂરિયાત જ છે, ખેતી વગર હવે કંઈ થવાનું છે નહીં. નાના ખૂબ ખૂબ ધન્યવાદ તમારો દીપેનભાઈ. અને બધા જ ખેડૂત મિત્રો નમ્ર વિનંતી કે ગ્રોઇટની યુટ્યુબ ચેનલ સાથે જોડાતા રહો અને સારી સારી માહિતી આવા ખેડૂત મિત્રો સાથે જોડાઓ અને લેતા રહો. એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.